પંચાવનમાં ક્વેશ્ચન માં કીધું છે કે આપેલ વિકલ્પમાંથી કઈ બે સંખ્યાનો ગુણાકાર 11,169 મળે. જો અહીંયા ફરી પાછો તમારે ગુણાકાર કરવાનો છે, કઈ કયા ગુણાકારનો જવાબ આવું આવે છે એવું તમારે કહેવાનું છે, બરાબર છે? તો અહીંયા આપણી પાસે ચાર ઓપ્શન છે, અહીંયા છેલ્લો ઓપ્શન છે ડિલીટ થઈ જશે. શું કામ? કારણ કે કોઈ પણ સંખ્યાનો ઝીરો સાથે ગુણાકાર કરો તો એને એ સંખ્યા ન આવે, બરાબર છે? એટલે હવે આપણે આ જે ત્રણ ઓપ્શન છે એ ત્રણે ત્રણ ઓપ્શનનો આપણે આ સંખ્યા સાથે, સોરી, આ ત્રણે ત્રણ ઓપ્શન છે ત્રણે ત્રણ ઓપ્શનનો ગુણાકાર કરવાનો છે. ગુણાકાર કરીને જોવાનું કઈ સંખ્યાનો જવાબ 11,169 આવે છે. આપણે જવાબની અંદર લખવાનું છે કે એ ગુણાકાર કયો હશે, 657 × 17. એના પછી છે 842 અને ખાલી જગ્યા સંખ્યાનો ગુણાકાર 17,682 મળે. અહીંયા તમારે શું કરવાનું, 842 નો પહેલા 23 સાથે ગુણાકાર કરવાનો, 23 ના ભાગ પડે 20 + 3. પછી 842 નો તમારે 21 સાથે ગુણાકાર કરવાનો, 20 + 1. 842 નો 19 સાથે ગુણાકાર કરવાનો, 10 + 9. અને 842 નો 842 સાથે ગુણાકાર તો ન થાય એટલે એ ઓપ્શન કેન્સલ થઈ ગયો. એટલે અહીંયા તમારે આ ત્રણે ત્રણ સંખ્યા સાથે 842 નો ગુણાકાર કરવાનો. 842 નો ત્રણે ત્રણ સંખ્યા સાથે ગુણાકાર કરીને પછી તમારે જોવાનું કઈ સંખ્યાનો જવાબ 17,682 આવે છે, તો કે 21. હવે અહીંયા તમારે બધે પાછા ગુણાકાર કરીને જવાબ લખવાના છે. 19 × 8 = 152, 28 × 42 એટલે 1,176, 27 × 19 513, 17 × 11 187, 26 × 12 312. આ બધા જવાબ હું કહી દઉં છું, દાખલા બધે તમારે ગણવાના છે, બરાબર? અને અહીંયા તમને નિશાની કરીને દર્શાવેલું છે કે તમારે શું કરવાનું છે, એટલા માટે પાછું અહીંયા સાઈડમાં લખીને બતાવતી નથી, બરાબર? 237 × 24 એટલે 5,688, 9,996 × 6 એટલે 1,666, 26 × 8 એટલે 208, 31 × 12 372, 32 × 5 એટલે 160. 67માં ક્વેશ્ચનમાં કીધું છે કે એક કારખાનામાં 189 કારીગર કામ કરે છે. દરેક કારીગર છે એ દરેક કારીગરને બોનસ, દિવાળી ઉપર જે વધારાના પૈસા મળતા હોય એ, બરાબર છે, બોનસના 245 રૂપિયા આપવાના હોય તો બોનસ વેચવા માટે કુલ કેટલી રકમ જોશે? જુઓ શું ત્રિરાશિ થાય કે એક કારીગર છે, એક કારીગરના 245 રૂપિયા, તો કુલ કારીગર કેટલા છે? 189. 189 કારીગરના કેટલા રૂપિયા? જુઓ શું કરવાનું થાય, બેનો ગુણાકાર. એટલે 189 × 245, અહીંયા પણ એ જે વસ્તુ લખીને બતાવેલી છે, 189 ના ભાગ પડ્યા 100 + 80 + 9, 245 × 9 એટલે 2,205, 245 × 80 એટલે 19,600, 245 × 100 એટલે 24,500. બધાનો 5 + 0 + 0 એટલે 5, 0 + 0 + 0 એટલે 0, 2 + 6 + 5 એટલે 13, 13 નો 5 વધી 1, 2 + 1 એટલે 3, 3 + 4 એટલે 7, 7 + 9 એટલે 16, 16 નો 6 વધી 1, 2 + 1 3, 3 + 1 4 એટલે 46,305. તો બોનસ વહેંચવા માટે આપણે કુલ 46,305 રૂપિયા જોશે. એના પછી છે, જીવણનામ શહેરમાં દૂધ વેચે છે, જો 62 રૂપિયે પ્રતિ લીટરના ભાવનું દૂધ કેટલું છે, 23 લીટર, તો તે દરરોજ કેટલું કમાય છે? જુઓ હવે શહેરમાં દૂધ વેચે છે તો એમાં તમને એવું કીધું છે કે 1 લીટર, પ્રતિ લીટરનો મિનિંગ શું થાય, 1 લીટર, 1 લીટર દૂધની કિંમત છે 62 રૂપિયા, એવું કુલ એ 23 લીટર દૂધ વેચે છે. તો આપણે શું કરવાનું થાય કે 1 લીટરના 62 રૂપિયા, તો 23 લીટરના કેટલા રૂપિયા? 23 × 62 નું શું કરવાનું થાય, ગુણાકાર. જુઓ કર્યું છે 23 × 62, 62 × 23, 23ના ભાગ પડ્યા 20 + 3, 62 × 3 એટલે 186, 62 × 20 એટલે 1240, 6 + 0 6, 8 + 4 12, 12 નો 2 વધી 1, 2 + 1 3, 3 + 1 4, 1 ના 1 એમ ના એમ એટલે દરરોજ નહીં કેટલા કમાય છે, 1426 રૂપિયા કમાય છે. 79મો ક્વેશ્ચન, નયનની સ્કૂલ ફી છે 12,750, જો તેના પિતા દર 4 મહિને એમ 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 વર્ષમાં 3 વાર ફી આપવાના હોય તો કેટલા રૂપિયા ચૂકવે? તો હવે અહીંયા તમારે શું કરવાનું, જુઓ અહીંયા દર 4 મહિને એટલે વર્ષમાં કેટલી વખત, 3 વખત ચૂકવે છે, બરાબર છે? તો શું કરવાનું, સ્કૂલની ફી જો 1 વારમાં ભરે આખા વર્ષની, બરાબર છે, તો છે 12,775 એટલે અહીંયા શું ત્રિરાશિ આવે કે સ્કૂલની જે કુલ ફી છે એ કુલ ફી કેટલી છે, 12,750 રૂપિયા. એ કેટલા ટાઈમની છે, આખા 1 વર્ષની છે. તો આખા 1 વર્ષની જો 12,775 થતી હોય તો આપણે કેટલા ટાઈમની શોધવાની છે, દર 4 મહિનાની શોધવાની છે. તો દર 4 મહિને કેટલા એવું થાય, બરાબર છે? તો દર 4 મહિને અહીંયા 4 મહિને
चार महीने केटला, 12 वर्ष ने पण आपणे महिनामां लखवा पड़शे कारण के अहींया महीना छे तो अहींया शुं आवी जाय 12, 12 महीने केटला, तो जुओ शुं थाय 12750 गुणिया आ बीनो गुणाकार एटले 4 छेदमां केटला महीना छे 12 एटले 12। हवे जुओ 4 नो 12 नो छेद उड़े 12 तेरी सॉरी 3 चोक 12 એટલે છેદ ઉડે તો શું આવ્યું 12750 ભાગ્યા 3 જુઓ અહીંયા લખ્યા છે 12750 ભાગ્યા 3 એટલે આપણે 12750 નો 3 વડે ભાગાકાર કરવાનો છે તો 3 ચોક 12 12 માંથી 12 જાય તો 0 ઉપરથી ઉતાર્યા 7 3 2 6 7 માંથી 6 જાય તો 1 ઉપરથી ઉતાર્યા 5 3 5 15 15 માંથી 15 જાય તો 0 હવે અહીંયા 0 આવી ગયા તો આ 0 એક વધી ગયા છે તો એ 0 છે એ ભાગફળને આપી દેવાનો એટલે કેટલા રૂપિયા આવ્યા 4250 એટલે જો નયનના પપ્પાને દર 4 મહિને ફી ભરવી હોય એટલે કે વર્ષમાં 3 વખત તો વર્ષમાં 3 વખત એને કેટલા ચૂકવવા પડે 4250 રૂપિયા ચૂકવવા પડે હવે આપણો જવાબ સાચો છે કે નહીં શોધવા માટે ફરી પાછો આપણે શું કરી શકીએ 4250 નો 3 સાથે તમારે ગુણાકાર કરી લેવાનો એટલે તમારો જવાબ પાછો કેટલો આવે 12750 જ આવે